નમસ્કાર. વિવાદમાં સંવાદ મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. ભાજપ અને કોંગ્રેસે 2019 લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીએ મુસ્લિમોને સાધવા માટે મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે તેમના ઘરે 2 કલાક મંત્રણા કરી તેમના હાલ જાણ્યા, પરંતુ બેઠકમાં કેટલાક બુદ્ધિજીવીઓએ ચિંતા પણ વ્યક્ત કરી કે કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વનો રસ્તો અપનાવી મુસ્લિમોથી અળગી થઈ રહી છે. સવાલ એ છે કે કોંગ્રેસનો એજન્ડા શું છે, તો તેનો જવાબ પણ કોંગ્રેસના જ સાંસદ શશી થરૂરના નિવેદનના માધ્યમથી સમજી શકાય છે, જેમાં કહેવાયું કે 2019માં ભાજપ ફરી ચૂંટણી જીતશે તો હિન્દુસ્તાન પાકિસ્તાન બની જશે. જો કે શશી થરૂરના આ નિવેદનથી કોંગ્રેસે કિનારો કર્યો છે, તો થરૂર હજી પણ તેમના નિવેદન પર અડગ છે. સવાલ એ છે કે શું કોંગ્રેસના જ સાંસદ 2019ની ચૂંટણીને અત્યારથી જ સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે? શું મુસ્લિમોને ખુશ કરવાની આ કોંગ્રેસની નીતિ છે? સવાલ તો એ પણ છે કે એક સમયે હિન્દુ આતંકવાદ પર હુમલો કરનારી કોંગ્રેસ હવે સોફ્ટ હિન્દુત્વ અને મુસ્લિમ પ્રેમ વચ્ચે ફસાઈ ગઈ છે. તો ઘણા બધા સવાલો છે અને આ સવાલનો જવાબ લેવાનો પ્રયત્ન કરીશું, પરંતુ કોંગ્રેસ આ ડિબેટમાં ઉપસ્થિત નથી. જે રીતે શશી થરૂરના નિવેદનથી કોંગ્રેસે કિનારો કર્યો છે, તેમ આ મુદ્દા પર ડિબેટથી પણ કોંગ્રેસે કિનારો કર્યો છે. માટે આપણી સાથે વિશેષજ્ઞ પણ જોડાયા છે, તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. બીજેપી તરફથી પણ આપણી સાથે છે મહેશભાઈ, આપણી સાથે બીજેપી તરફથી જોડાયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત. કૌશલ અલી સૈયદ આપણી સાથે મુસ્લિમ આગેવાન છે. સૈયદજી, આપનું પણ સ્વાગત છે. દિલીપ ગોહિલ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત. ને સ્વામી જ્યોતિનાથ મહામંત્રી ગોરખનાથ ફાઉન્ડેશન તરફથી જોડાયા છે. જ્યોતિનાથ સ્વામીજી, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. મહેશભાઈ, કોંગ્રેસ તો અહીંયા ઉપસ્થિત નથી. જે રીતે મેં પહેલાં જ કહ્યું કે શશી થરૂરના જે નિવેદનથી તેમણે કિનારો કર્યો છે, એમ ડિબેટથી પણ તેમણે કિનારો કર્યો છે. શું ફરી એક વખત, જો કે દેશ આપણો બિનસાંપ્રદાયિક છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે સાંપ્રદાયિક રંગ જરૂર લાગી જાય છે અહીંયા? દેશ 125 કરોડ જનતાનો છે. કોઈ એમ કહેતો હોય કે આ દેશ મુસ્લિમોનો નથી, કોઈ એમ કહેતો હોય દેશ હિન્દુઓનો નથી, એવું શાના માટે આપણે કહેવું પડે છે? આ દેશની અંદર એવી કઈ મજબૂરીઓ છે કે વારાઘડીએ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આવા મુદ્દાઓ ઉપસ્થિત થાય છે? કોઈ ધર્મના લોકોને મળવા જવું પડે છે? માત્ર અને માત્ર એક 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 ધર્મને વોટ બેંકથી જોવાય છે? શાના માટે આપણે એવા ઉદ્ગારો કરવા પડે કે આ દેશની અંદર એવું? તો નરેન્દ્રભાઈની 4 વર્ષની સરકારે એવું શું કર્યું કે આ દેશ પાકિસ્તાન જેવો થઈ જશે, કે જ્યાં કોઈ બંધારણ જેવી વસ્તુ નથી, જ્યાં કોઈ ન્યાયતંત્ર જેવી વસ્તુ નથી, ત્યાં આર્મીના વડા ચીફ છે, ઈ કે એ પ્રમાણે શાસન ચાલે છે, ત્યાં આતંકવાદીઓનો અડ્ડો છે? શું આ દેશ એવો બનાવી દીધો છે ભારતીય જનતા પાર્ટીએ? અને કોને ખુશ નાખવા માટે કોંગ્રેસના નેતાઓ આ પ્રકારના શબ્દાવલીનો ઉપયોગ કરે છે? બીજું બહુ સારી વાત તમે કરી, બહુ સારી વાત કરી. કોંગ્રેસે આ ડિબેટથી કિનારો કરી લીધો છે. એનો મતલબ એ થયો કે ચાવવાના જુદા ને બતાવવાના જુદા. ઓકે, તમારે શાના માટે તો પછી એમને તમારી પાર્ટી, જો તમે એમની સાથે ન હોય તો એમને કેમ તમે એને સખત શબ્દોમાંથી વખોડી નથી કાઢતા? ડિબેટમાં આવવાથી શું વાંધો હોય શકે? આપણે એને વખોડી કાઢી શકીએ અને પાર્ટીમાંથી દરકિનાર કરી શકીએ. તમારા નેતાઓ ગમે ત્યારે હિન્દુઓને ગાળો આપવામાં માપ નથી રાખતા. રામ ભગવાનની સામે આક્ષેપો કરવામાં કાલ્પનિક પાત્ર એમને ગણાવી દો છો. રામ સેતુને તમે કાલ્પનિક ગણાવી દો છો. ભગવો આતંકવાદ કહી આટલી મોટી પ્રજા આ દેશની અંદર બહુમતી પ્રજાનું અપમાન કરવામાં બાકી નથી રાખતા. કહેવાનો મતલબ શું છે? તમારે ખુશ કોને કરવા છે? અને જેને ખુશ કરો છો, ઈ શું આવું બોલવાથી ખુશ થાય છે ખરા? આ દેશની અંદર તમે કેવી રીતે વિભાજન કરવા માંગો છો? આપણી સાથે જોડાયેલા છે, તેમને જ પૂછે. શું મુસ્લિમોને ખુશ કરવા માટે આ પ્રકારની નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે સૈયદજી? અરે, મુસ્લિમ માટે બીજેપી અને કોંગ્રેસ બંને ફક્ત એક વોટ બેંક તરીકે જ વર્ષોથી લીધી છે. એમને માણસ ગણ્યા જ નથી. ઇનફેક્ટ એમના શું સવાલો છે? બીજેપી આપની સાથે જ બેઠી છે. આ બીજેપી, મહેશભાઈ જે રીતે વાત કરી કે કોંગ્રેસ મુસ્લિમને ખુશ કરવા માટે વાત કરી રહી છે, તો મહેશભાઈ અત્યારે હિન્દુઓને ખુશ એડ્રેસ કરતા હતા અને હિન્દુઓને ઓબલાઇઝ કરવાની કોશિશ કરતા હતા. એમને બતાવવા માંગતા હતા કે અમે હિન્દુઓના બહુ મોટા હિતે જ છીએ. કહીં પે નિગાહ હૈ કહીં પે નિશાના. એટલે બીજેપી અને કોંગ્રેસ જે બે દુકાન છે, એ દુકાનના માલિક મારા ખ્યાલથી એક જ છે. કારણ કે જે બીજેપી અત્યાર સુધી કરતી આવી છે, રામ મંદિરનો મુદ્દો લઈને, રામને બતાવીને રાજનીતિ કરવાનો મુદ્દો, એ જ રાહુલ ગાંધી એમને જોઈને એમની જે ડોમિન એક્સપર્ટાઇઝ છે એ કરી રહ્યા છે. તો મારા ખ્યાલથી મહેશભાઈ, આપને જ જોઈને કોંગ્રેસ આ ચીલો ચાતરી રહી છે, એવું કંઈ કહી રહ્યા છે સાહેબજી? હિન્દુઓ માટે કોઈ શબ્દ કે એવી વાત નથી કરી. જે કોંગ્રેસ બોલી છે એ મેં વાત કરી, આ મારા નથી. કૌશલ અલીભાઈ, આ શબ્દો મારા નથી. તમારો કદાચ અભ્યાસમાં ક્યાંક ભૂલ રહી ગઈ હશે. ભારતીય જનતા પાર્ટીએ આ નથી કહ્યું ક્યારેય.
ભારતીય જનતા પાર્ટીના એક પણ પ્રવક્તાએ 10 વર્ષનું મનમોહનસિંહજીનું શાસન અને એની પહેલા અટલજી પહેલાના શાસનની અંદર આવું અમે ક્યારેય ઉદ્ગાર નથી કર્યા કે હિન્દુસ્તાનના સંસાધનો ઉપર આજ ધર્મના લોકોનો અધિકાર છે, આજ જ્ઞાતિનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંથી નથી કર્યું? જે લોકો વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે એને તમે ઓળખો. ભારતીય જનતા પાર્ટી આવું ક્યારે કર્યું હોય તો એનું તમે ઉદાહરણ પેશ કરો. હું કરી શકું છું, કોંગ્રેસના અનેક ઉદાહરણો પેશ કરું. ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધી અમારા માર્ગે ચાલે છે નથી ચાલતા એ તમારો ને એમનો વિષય છે. કાલે આપના બુદ્ધિજીવી સમાજના લોકોએ પણ એમને કંઈક પરંતુ મારો સવાલ એ છે ભાઈ કે રાહુલજીને તો 4 વર્ષ પછી કેમ આ બધું યાદ આવ્યું? નહીં નહીં, રાહુલજી ગુજરાત ચૂંટણીમાં આવ્યા હું તો ત્યાં યાદ આવ્યું. હું કોંગ્રેસ થરૂર ને હું કોંગ્રેસ નો પ્રવક્તા નથી, પણ હું તમને કહું છું કે શશી થરૂરે જે વાત કરી છે એ ફેક્ચ્યુઅલી અર્ધ સત્ય છે. આજે ભારત જે છે આ લોકોએ ડિલિવર તો કર્યું નથી જે 4 વર્ષમાં કરવાનું હતું. લોકપાલ, લોકાયુક્ત, બેરોજગારી, રોજગાર લાવવા માટે 15 લાખ આપવા માટે કશું જ એ લોકો ડિલિવર કર્યું નથી. ભ્રષ્ટાચાર એટલો બધો ભયંકર આ દેશમાં છે એને સંતાડવા માટે કોંગ્રેસ અને ભાજપ બે મળીને રાજનીતિ ધર્મ અને જાતિ ઉપર કરી રહ્યા છે. એટલે જે ફેક્ચ્યુઅલ એ સાચી વાત છે કે આજે 4 વર્ષની અંદર ભારત જે છે એ પાકિસ્તાનનો મિરર બની રહ્યો છે. લોકો આજે સડકો ઉપર ઉતરીને મોબલિઝિંગ કરી રહ્યા છે. મુસલમાન કપડા કયા પહેરે, માસ્ક કયો ખાય, ખાવાનું શું કરે, એ બધી વાતો ભાજપ વાળા કરે છે. શબ્દોમાં આવી બધી ખોટી વાત. ભારત એ પાકિસ્તાનનું મિરર ક્યારે તમે બનાવી દીધું છે? એ બધું તમે ડિલિવર કર્યું નથી. અમે ક્યારે ભ્રષ્ટાચારીઓ છો? તમે કોઈ કામ ડિલિવર તમે બોલવામાં કામ કરેલા બોલવામાં તમે કમિટમેન્ટ કરેલા આવું એવા ભ્રષ્ટાચારી છો એવું તમારો કહેવાનો હક નથી. સંધ્યા, એનો હું જવાબ આપું. સંધ્યા, ભારતે પાકિસ્તાનની છબી બને મરી જાય. આધાર કાર્ડ બેંક ની સાથે અમે ટાઈપ કર્યા, ભ્રષ્ટાચાર બંધ થાય એના માટે. આ દેશની અંદર ગરીબોની સબસિડી ડાયરેક્ટ બેંકમાં આપીએ છીએ, ભ્રષ્ટાચાર બંધ થાય એના માટે. ગરીબોને ગેસ આપીએ છીએ એમાં અમે કોઈ ધર્મ નથી કરતા. તમારો તમારા ચશ્મા બદલો ભાઈ, તમારા ચશ્મા બદલો. તમારી ચશ્મા પાકિસ્તાન ના થઈ શકે. પાકિસ્તાન બનાવી દીધો છે, મુસ્લિમ છે, તમે બનાવી દીધો છે. આખા દેશમાં છે એટલા આ દેશની અંદર વધે છે. અને પાકિસ્તાન કરતા સુરક્ષિત છે. તમારા કોઈ મુસ્લિમ સંગઠને નરેન્દ્રભાઈના શાસનમાં અસુરક્ષિત હિન્દુઓનો ડી ઇન્ડોક્ટ્રિનેશન કરી નાખ્યું છે. એવું લાગે છે હું કોઈ કોંગ્રેસી નથી. તમે હું રામ મનોહર લોહિયાનો ચેલો છું. એક મિનિટ ભાઈ, ઉલ્લંઘન કર્યું નરેન્દ્રભાઈની સરકારે? કઈ આ સંવૈધાનિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉખેડી પાડી નરેન્દ્રભાઈની સરકારે? કઈ તમે મણિપુરમાં, અરુણાચલ પ્રદેશમાં, ગોવામાં શું કર્યું છે? અમે બોલા લોકશાહીના છિંદે છિંદા ઉડાડી રાખેલા છે. અને ડિબેટ કરવા આવીને તો કોંગ્રેસના પ્રવક્તા કોઈ કોંગ્રેસનો પ્રવક્તા નથી. તમે શાના માટે કોંગ્રેસના લોકો? અરે 70 વર્ષથી મુસલમાનોનું રાજનીતિક પતન કોંગ્રેસે જ કરેલું છે. 70 વર્ષની અંદર આજે ક્યારે પાકિસ્તાન નહીં બને સમજી લેજો. અને અરે તમે બનાવી નાખે સબકા સાથ સબકા વિકાસ, શું આ સૂત્ર ને બંને પાર્ટી અનુસરી રહી છે કે નહીં? ભલે બીજેપી નું હોય ને, જો પોલિટિકલ ડિબેટ કર્યું તો કહી શકાય. બીજેપી કોંગ્રેસ પોત પોતાએ શું કામ નથી કર્યું બે કહી શકાય. પણ જયારે આપણે દેશની વાત કરતા હોય ત્યારે કયો શબ્દ વાપરવો એ બહુ જવાબદારી પૂર્વક કરવું જોઈએ. પાકિસ્તાન સાથે તમે સરખાવો એ આ દેશનો કોઈ નાગરિક સહન નથી. પ્રધાનમંત્રી મોદી સાહેબ અફઘાનિસ્તાન થી આવે છે ત્યારે વગર બોલાય પાકિસ્તાન,
પાકિસ્તાનની સાથે દોસ્તી શશી થરૂર ના હાટુ ભાઈ જો તમારા સરકાર ની અંદર અરે તમારી સરકાર મોબલિંચિંગ માં મુસ્લિમો ને મારી આપ ભારત માં રહો છો, આપ માનો છો કે આજે ભારત માં તમે આવીને જાહેર માં પાકિસ્તાન જેવો ખરાબ જે હ્યુમન રાઇટ્સ માં એની સૂચકાંક નીચે પડી ગયો છે એમ ભારત માંથી મહિલાઓની સાથે તમે નર્ક બનાવી દીધું છે હિન્દુસ્તાન ને નર્ક હા બેન જી, સંધ્યાબેન ખરેખર આ કસવાલા ભાઈ અને કૌશળ સાહેબ આખી વાતને બીજા પાટે લઈ ગયા. દુઃખની વાત છે, વસુધૈવ કુટુંબકમની પરિભાષામાં જીવતો આદેશ અને તેની અંદર દરેકે પોતાની રીતે આનો ઉપયોગ કર્યો છે. ખરેખર શશી થરૂર જે બોલ્યા તેવું બોલ્યા કે હિન્દુ પાકિસ્તાન બની જશે. હું શશી થરૂરની ફેવર કરી નથી કહેતો, પણ એને તો ભાજપનો પ્રચાર કર્યો કે હિન્દુ પાકિસ્તાન બનશે, એટલે હિન્દુ ઇસ્લામિક કન્ટ્રીની જેમ હિન્દુ દેશ બનશે. આ ક્યાં જઈને વાગશે? દરેક પોતાની ચસમ પોસી. ગિરિરાજ કિશોરજી જેવા મહાન વ્યક્તિઓ જે લોકો બિહારમાં કે પછી ઉત્તરપ્રદેશમાં કર્ણાટકમાં જ્યાં આવે ત્યાં જે તે જ્ઞાતિની વિરુદ્ધમાં કે જે તે જ્ઞાતિની ફેવરો બોલી અને મતોની બેંક ઊભી કરી અને પ્રજાને ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો પોતે બેવકૂફ બનાવતા હોય એવી પરિભાષા સંધ્યાબેન મને દેખાય છે. સંધ્યાબેન કોની સાથે સરખામણી કરો છો? તમે કલ્પના તો કરો કઈ રીતે દેશનું સર્જન થયું ને આ વર્ષ આપણે આટલા વર્ષનો ઇતિહાસ જોતા આવ્યા છીએ. એ કયા પ્રકારનો દેશ છે? એ પ્રકારના દેશ સાથે તમે સરખામણી ન કરો. તમારે ટીકા કરવી એટલી કરો, બીજેપી ની ટીકા કરો, કોંગ્રેસ ની ટીકા કરો, જેની કરવી હોય પણ તમે થવી જોઈએ. અને આ ટોળાશાહી છે એ બિલકુલ દેશને હાનિકારક છે. પણ જાહેર જીવનમાં જાહેર નહીં, પણ એક વાત ધ્યાન રાખવી પડે. જાહેર જીવનમાં જયારે આપણે બોલતા હોય, કોઈની ટીકા કરતા હોય, ત્યારે કયા શબ્દો વાપરીએ છીએ, કોની સાથે સરખામણી કરીએ છીએ? બંને પાર્ટીનું પાકિસ્તાન વાળી વાત અસ્વીકાર્ય છે. બાકી તમે પાકિસ્તાન વાળો શબ્દ તમે એક નાનો મારે બ્રેક માટે અત્યારે જવું પડશે કમ્પલસરી. મારે એક નાનો બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા આવીશું ને ફરી આ મુદ્દા પર આપણે ચર્ચા યથાવત કરીશું. બ્રેક માટે રાહુલ ગાંધીનો સોફ્ટ હિન્દુત્વ એજન્ડા પણ ગુજરાત વખતે જોયો હતો ને હવે ફરી એક વખત મુસ્લિમોને રીઝાવવા માટે શું આ રણનીતિ અપનાવી છે રાહુલ ગાંધીએ? ઘણા બધા સવાલો છે, પરંતુ સૈયદજી મારો સવાલ એક આપને છે. ભારતીય તરીકે એક ભારતીયને સવાલ છે, શું આપ માનો છો કે ભારતમાં મુસ્લિમો જેટલા સુરક્ષિત છે તેટલા બીજું કોઈ કન્ટ્રીમાં નથી?
નો ડાઉટ આ દેશની અંદર રામ મનોહર લોહિયા જેવા અને સામ્યવાદી અને સમાજવાદી લોકો અગર ના હોત ને તો કોંગ્રેસ અને ભાજપે આ દેશને હિટલર શાહી તરફ લઈ ગયા હોત. અને આ છેલ્લા 10 વર્ષમાં લેફ્ટ અને સોશિયલિસ્ટ બે લોકોની તાકાત ઓછી થઈ છે એટલે આ દેશ હિટલર શાહી તરફ જઈ રહ્યો છે. જેમ અહીંયા મને મીડિયા સેન્ટરની અંદર બોલવા દેવામાં આવતું નથી એવો જ અવાજ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં મુસ્લિમોનું પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશનને ખતમ કરવાનું કામ કોંગ્રેસ અને ભાજપ. આનો મતલબ એમ થયો કે શશી થરૂર જે બોલ્યા કે પાકિસ્તાનમાં જે રીતે લઘુમતીઓને દબાવવામાં આવે છે એ જ રીતે લઘુમતીઓને અહીંયા દબાવવામાં આવે છે એવું કહી રહ્યા છો? મને ખાલી 2 મિનિટ આપશો અને આ મહેશભાઈને કહેજો કે બોલે નહીં. ઓકે, કમ્પ્લીટ કરો પછી મહેશભાઈ પાસે જો. ગુજરાત ભારત એક જ મિનિટ આવી દાદાગીરી તમારી નહીં ચાલે. આ દેશને તમે પાકિસ્તાન સાથે સરખાવો. હું તથ્યની વાત કરી. આ દેશને કટોકટીમાં પણ અમારા નેતાઓ જેલમાં હતા ત્યારે પણ પાકિસ્તાન સાથે અમે સરખાવ્યો નથી. હું તથ્યની વાત કરી. બોલવા દઉં, હું અહીંથી કહું છું. જો આવી ગુંડાગીરી ના ચાલે તમારી, તમે ગુંડાગીરી ના કરશો અહીંયા. તમે ફળક મારા મુસ્લિમોને મારી રહ્યા છો. તમે મારા સ્ટેડિયમને પાકિસ્તાન સાથે મીડિયાની અંદર તમે મુસલમાનોનો અવાજ બંધ કરી રહ્યા છો. હું નહીં તમને. અરે તમારે જે કંઈ બી રાજનીતિ કરવી હોય કોંગ્રેસ જોડે કરો, મુસ્લિમોનો અવાજ નહીં દબાવો. હવે હું તમને તથ્યની વાત કરું છું. ભારત અને પાકિસ્તાનનો સંવિધાન સેક્યુલર સંવિધાન છે. ભારતની અંદર લિબર્ટી, ઇક્વાલિટી અને પર્સનલ ફ્રીડમનો એક પ્રસ્તાવની અંદર રહેલું છે, એ પીવસ થયેલું છે. ભાજપ અને કોંગ્રેસ આ પ્રસ્તાવનાને દબાવવાની કોશિશ કરી રહી છે અને આજના સમાચાર પત્રો પણ સચને દબાવવાની કોશિશ કરી રહી છે. શું આ ડેમોક્રેસી છે? ભારતની અંદર મુસ્લિમોનું રાજનીતિક પતન થઈ ગયું. 70 થી 75 મુસ્લિમ લોકસભામાં જતા હતા, આ લોકોએ હિન્દુઓનો ઇન્ડોક્ટિનેશન કરી નાખ્યું. એના કારણે મુસ્લિમનું પ્રતિનિધિત્વ, રાજનીતિક પ્રતિનિધિત્વ આજે 20 થી 22% છે. 20 થી 22 MP 2% મુસ્લિમો રહી ગયા છે. અને મારી વાત સાંભળો, લોકસભા અને વિધાન લોકસભા અને રાજ્યસભાની અંદર મુસ્લિમો છે નહીં. અને તમે ટ્રિપલ તલાક, હલાલા, મુસ્લિમોના કાનૂન બનાવ્યો તો મુસ્લિમો જ્યાં છે નહીં એના વિશે તમે કાનૂન બનાવશો? મુસ્લિમોને બોલાવો ત્યાં. મુસ્લિમોને કઈ વિચારી લો. અને પાકિસ્તાન તમને દુખે છે પેટમાં અને કૂટો છો માથું. અરે તમે જે પ્રકારના કાયદાઓ આ દેશની અંદર મુસ્લિમ બહેનો ભોગવી રહી છે. અરે મુસ્લિમ ઇશ્યુ નો એક છે જ નહીં, મુસ્લિમોના ગરીબી, શિક્ષા, બેરોજગારી, આ કોઈ બહેનો છે મુસ્લિમો. મુસ્લિમ બહેનો ને આ જે અન્યાય થાય છે એની સામે મુસ્લિમો બેરોજગારી જનતા પાર્ટી મક્કમ પડે. હું નહીં બોલવા દઉં છું. તમને જોવાની જરૂર નથી, બધા જોવે છે. આ પ્રકારની દાદાગીરી કોઈની પણ નહીં, દરેકને બોલવાનો અધિકાર છે. આ દેશની અંદર કઈ બંધિયાળ નહીં, કટોકટી સર્જાણી. આ દેશની અંદર કોણે સંસદની અંદર કોઈને ના બોલવા દીધા? કોણે મુસ્લિમોને ટિકિટ ના આપી? એનું મૂલ્યાંકન કરો, પછી ભારતીય જનતા પાર્ટી ઉપર કરો. આ દેશની અંદર શશી થરૂર બોલ્યા છે, ભારતીય જનતા પાર્ટી નથી બોલ્યા. અને સમાજમાં જે વાત કરે એના પર બેઠક પડે. ઉત્તર પ્રદેશમાં તમે મુસ્લિમોના પછી મને ના કે બધા તમે દાદાગીરી કરો છો. ગુંડા તરીકે મને ના કે, મને ગુંડા તરીકે ના કે. વચ્ચે બોલીને ગોરખનાથ મહારાજે કહ્યું કે શશી થરૂર બોલ્યા છે, એનો અર્થ શું? જો ગોરખનાથજી મહારાજ, હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર હશે નહીં હોય, પબ્લિક સમજશે, પણ એનો અર્થ શું થયો? ગોરખનાથજી મહારાજ કોને ખુશ કરવા માટે ચૂંટણીની અંદર આ ભાઈ મોટી મોટી દુહાઈ દઈ છે? કોને ખુશ કરવા માટે સ્ટેટમેન્ટ કર્યું? અને જયારે ચૂંટણી આવે ત્યારે આ કેમ થાય છે? પાકિસ્તાન નથી થઈ ગયો ભાઈ, એ વાત સાથે મારે તમારી સાથે વાંધો છે. આ દેશની અંદર ગમે તેવી ઘટના ઘટે, પાકિસ્તાન જેટલો ધૃણાસ્પદ દેશ આ દેશ ક્યારેય ન થઈ શકે. આ દેશના 125 કરોડ રૂપિયા દેશ સાથે જોડાયેલા છે. પ્રશ્ન છે,
જ્યોતિનાથજી, કસવાલા કસવાલા મહેશભાઈ કસવાલા, ખરેખર તો જો શરિયતનો અમલ કરવો છે ને તલાકની વાતો જ કરવી છે તો પછી ઇસ્લામિક કન્ટ્રીના બધા જ કાયદા લાગવા જોઈએ એ લોકો પર. દાખલા તરીકે ચોરી કરે તો હાથ કાપી કાઢે, બળાત્કાર કરે તો માથું કાપી કાઢવાનું. આ અમલો થવા જોઈએ. અધૂરા તમે વાત ના કરો. કૌશરભાઈ તમે જો માંગણી કરતા હોય તો પૂરી માંગણી કરો. તલાક દેશના નાગરિકો રાજકીય પાર્ટીઓને જે કરવું એ કરે. આ દેશની જનતા ધીરે ધીરે વોટ બેંક માંથી ઓછી થઈ ગઈ છે. કોંગ્રેસને સમજાતું નથી કે મુસ્લિમો હવે એમને વોટ નથી આપતા, વોટ બેંક તરીકે એમનો ઉપયોગ કરતો તે સમજી ગયા હતા, એ હવે પ્રાદેશિક પક્ષો કરે છે એ બી સમજી ગયા છે. મુસ્લિમો પણ સમજવા લાગ્યા છે સારા રસ્તે છે, અને આપણે ઈચ્છીએ છીએ કે એની જેમ બાકીના લોકોને પણ ઉપયોગ થાય છે, દરેક જ્ઞાતિનો પણ વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. પોલિટિકલ પાર્ટીઓ તો આ કરવાના છે, આપણે એમાંથી નીકળી જઈએ એ સૌથી સૌના હિતમાં છે. જી, પણ હિત એ પણ છે કે જે રીતે સૈયદજીએ પણ કહ્યું કે મુખ્ય સમસ્યા ગરીબી છે, બેરોજગારી છે, આ સમસ્યા ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવ બદલ. નહીં કે હિન્દુસ્તાન પાકિસ્તાન કરવાની, પરંતુ જે મૂળ સમસ્યા છે તેના પરથી ધ્યાન ક્યાંક ભટકાઈ જાય છે જ્યારે આવા પ્રશ્નો ઉભા થાય છે. રજા આપશો. નમસ્કાર.